गुड मॉर्निंग बाळको, केम छो? मजामां? हुं सुधीर सर, मारी यूट्यूब चैनल में आप सौनुं हार्दिक स्वागत करूँ छूँ। बाळको, तुलनात्मक नफा नुकसान पत्रकना स्वाध्यायना बधा दाखला पूरा करेला छे। बे के त्रण ज सरळ उदाहरण तमने आपेला हता। बे महत्वना उदाहरण आपणे गणवाना छे, वात करेली अगाउना लेक्चर में पांचमुं उदाहरण गणेलुं, आजे लईए छीए छठ्ठुं उदाहरण। એટલે તુલનાત્મક નફા નુકસાન પત્રકના બધા દાખલા પૂરા થઈ જશે, કોઈ તકલીફ નહીં પડે। એટલે કદાચ અગાઉના વિડિયો લેક્ચર જોવાના બાકી હોય તો જોઈ લેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। પાના નંબર 172 ઉદાહરણ 6, નીચે આપવામાં આવેલ વિગતોને આધારે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો। અહીંયા પણ કંપનીનું નામ નથી, એટલે ખાલી જગ્યા કંપની લિમિટેડનું 31/3/16 અને 31/3/17 રોજ पूरा थता वर्षनो तुलनात्मक नफा नुकसाननो पत्रक। चालो, नंबर एक वेचाणनी उपज। पहला त्रण स्टेप छे तमारी पासे गणेला, जुओ। 16 मां अहींया पहला रकम मां 17 छे, पछी 16, आपणा माटे 16 पहला 18 लाख, 17 मां 15 लाख, डिफरन्स 3 लाख माइनस, टकावारी माइनस 16.67। अन्य आवको काउंसमां जुओ, वेचाणनी टकावारी 16 वेचाण 18 लाख अने एमां टकावारी छे 10, 1,80,000। 17 वेचाण 15 लाख, एना 12%, 1,80,000। तो बन्नेनो डिफरन्स 0, डेस डेस। नंबर 3 कुल आवको 1+2, आ बेनो टोटल 19,80,000, आ बेनो टोटल 16,80,000। आ बाद बाकी अथवा उपरना 3 लाख माइनस। હવે ટકાવારી એ પણ માઇનસ આવશે 15.15। ચાલો નંબર 4 ખર્ચાઓ, પુનઃ વેચાણ માટેની ચોખ્ખી ખરીદી। ચાલો, 16 છે 5 લાખ, 17 છે 6 લાખ, ડિફરન્સ આવશે બાળકો 1 લાખ। 1 લાખ ગુણ્યા 100/5 લાખ, 5 × 2 = 10, એટલે 20% થશે। 20 સ્ટોકના ફેરફાર। ચાલો, 16 છે 1 લાખ, 17 છે 1,60,000, ડિફરન્સ 60,000 ગુણ્યા 100/1 લાખ, એટલે આવશે બાળકો 60%। अन्य खर्चा वेचाणनी टकावारी, खास समझो। हवे 16 वेचाण छे 18 लाख, हवे 18 लाखना 40%, 18 × 4 = 72, 7,20,000। 17 वेचाण छे 15 लाख, चालो एना 45%, 15 लाखना 45% आपणे करिए तो 6,75,000 थशे। 6×75 माइनस 7 = 20, એટલે બાળકો રકમ માઇનસ આવશે 45,000। ચાલો ટકાવારી પણ કરીએ તો માઇનસ જ આવવાની છે, 6.25। હવે કુલ ખર્ચા, આનો ટોટલ 13,20,000, 14,35,000 બરાબર છે। ચાલો, અને અહીંયા આવશે 1,15,000 પ્લસ છે 1,15,000, આનો ટોટલ 160, એમાંથી 45 જાય, 8.71। હવે નંબર 3 કુલ આવકો માઇનસ નંબર 4 કુલ ખર્ચા, એટલે 5 આવકવેરા પહેલાંનો નફો, 19.80 માઇનસ 13.20, એટલે 6,60,000। ચાલો, પછી 16×80 = 34, એટલે 45, 2,45,000 આવશે બાળકો। આમાંથી આ માઇનસ કરીએ એટલે માઇનસ થશે 4,15,000, 62.88 એ આવશે બાળકો માઇનસ। બાદ આવકવેરો 30%, આના 30% કરીએ 1,98,000,
2,45,030 કરજો 73,500 અને 4,15,000 30% 1,24,500 પણ એ માઇનસ અથવા આમાંથી આ માઇનસ ટકાવારી ટેલી કરજો 62.88 જ આવશે હવે અંતિમ જવાબ આવકવેરા બાદ નફો 5 માઇનસ 6 6,60 માંથી 1,98 જાય એટલે 4,62,000 અહીંયા બાદબાકી કરીએ 1,71,500 હવે આ બંનેનો ટોટલ 2,90,500 માઇનસ છે બરાબર પણ એ ટોટલ નથી એ ખરેખર બાદબાકી થાય છે આમાંથી આ માઇનસ અથવા આમાંથી આ માઇનસ કરો 2,90,500 અને ટકાવારી તો તમને ખબર જ છે 62.88 તો આ સાથે તુલનાત્મક નફા નુકસાન પત્રકના તમામ દાખલાની ચર્ચા પૂર્ણ થાય છે હવે પછીના લેક્ચરમાં બાળકો આ જ રીતે આપણે તુલનાત્મક પાકા સરવૈયાની વાત કરીશું પણ યાદ રાખજો બોર્ડની એક્ઝામમાં સૌથી વધુ વખત પૂછાયેલા દાખલા તુલનાત્મક નફા નુકસાન પત્રકના છે એની પ્રેક્ટિસ વધારે કરવાની છે ગુડ બાય આવજો